सब्सक्राइब करो आ चैनल ने। नमस्कार, राष्ट्रने समर्पित ओटीटी इंडिया में आपनो स्वागत छे। आपनी साथे हूं छु सुरभिरेखा खत्री। कहेवाय छे के देर इज नो सच थिंग एज अ परफेक्ट क्राइम। 6 महीना पहला आ वात आपणे मानी पण लेत, परंतु 6 महीना पहला घटी एक एवी घटना जेणे समग्र राज्यने हचमचावी दीधुं। तस्वीरोमां देखाती आ हस्ती रमती युवतीनुं मर्डर थई गयुं। मर्डर एटलुं क्रूर के तेनुं माथું અને ધડ અલગ કરી દેવામાં આવ્યા। કલ્પના કરીએ તો એવું લાગે જાણે યુવતીની આત્માએ પણ ચીખ પાડી હશે। ત્યારે પ્રશ્ન ઘણા ઊભા થાય છે, શું આ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી? જ્યારે રાજ્યમાં આટલી અશાંતિ ફેલાયેલી હોય, એક મર્ડર ખુલ્લેઆમ ફરતો હોય, ત્યારે પોલીસને શાંતિની ઊંઘ કઈ રીતે આવી શકે? તપાસમાં પોલીસના હાથે લાગેલા સબૂતની વાત કરીએ, લિંકની વાત કરીએ કે લીડની વાત કરીએ, તો હાથમાં આવ્યો છે શૂન્ય। અને આ શૂન્ય જ બતાવે છે પોલીસની કામગીરીને, કારણ કે 6 મહિના પહેલા થયેલી આ ઘટના ન માત્ર એક મર્ડર છે, પરંતુ એક ચેલેન્જ છે મર્ડરર તરફથી પોલીસને। જ્યારે આવો અપરાધી શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હોય, ત્યારે પોલીસને રાત્રે શાંતિની ઊંઘ કઈ રીતે આવે? મર્ડરરે શરૂ કરેલી આ ગેમ હવે સમાપ્ત કઈ રીતે થાય છે? શું આને સમાપ્ત પોલીસ કરે છે કે પછી અ પરફેક્ટ મર્ડર?
શું હત્યારો પોલીસને કોઈ ચેલેન્જ આપી રહ્યા? કેમ આવ્યો છે અહીં? તું કેમ આવ્યો છે અહીં જ્યાં તિમિરનું વસરાજ છે? શબ્દોના કોમળ મર્મમાં કઈ વાતનો વિષાદ છે? શોધે છે શું આ વમળમાં જ્યાં મુક દરેક સંવાદ છે? સહસ્ત્ર મુખ અહીં સત્યના પણ પરમ સત્ય એકાંક છે. પાર્થ શોધે પૂર્ણતા, પોતે જે પૂર્ણાકાર છે. સારથી જોજન સુધી ગતિ ચક્રનું બ્રહ્માંડ છે. પૂર્ણતા પામી લીધી તો, પૂર્ણતા પામી લીધી તો મત્સ્યવેદ સાકાર છે. Mr. Kumar? Yes. તમે અપોઇન્ટમેન્ટ કરતા વહેલા આવ્યા છો. એવું થયું? તો વેઇટ કરો. ઓકે.
હવે આવો. જી. થેન્ક યુ. આઈ વોઝ વેરી ઈગર ટુ મીટ યુ. આઈ મીન ફોર ધીસ અપોઇન્ટમેન્ટ એટલે કદાચ. સામે જ બેસી છું એટલે સરસ પોચું પોચું છે. જો કરું તો પાછળ હતું કે જરા કામ. કેન આઈ હેલ્પ યુ? ના મી. હા ઓફકોર્સ ઓફકોર્સ ડોક્ટર શાશ્વત, યુ કેન હેલ્પ મી. એકચ્યુઅલી ઓન્લી યુ કેન હેલ્પ મી. ડોક ડોક કહી શકું છું હું તમને? પાણી. Shall we begin? Ji. Great. So, Mr. Kumar, apne shuru to kariye, but... Sorry. Tame bolo ne. Tamara but pachini story. I love you, but... Mare tari saathe rehu chhe. બહુ બધા બટમાંથી પસાર થયા લાગો છો. માય બટ વોઝ ડિફરન્ટ. આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ સે કે આપણે વાત શરૂ કરીએ પહેલાં તમારે મને કેટલાક સવાલોનો જવાબ આપવા પડશે. અને હું ના આપું તો? આઈ વુડ સ્ટીલ ટ્રાય ટુ હેલ્પ યુ. હિપોક્રેટિક ઓથ. ઇટ્સ માય ડ્યુટી, યુ સી. મારી હેલ્પ કરવા માટે તમને મારી જ હેલ્પની જરૂર છે? સ્ટ્રેન્જ નથી થોડું? મદદ નહીં, ઇન્વોલ્વમેન્ટ. ઈશ્વરને પણ તમને મદદ કરવી હોય તો તમારું ઇન્વોલ્વમેન્ટ તો જોઈએ ને. સો યુ બિલીવ ઇન ગોડ? ડ્યુરિંગ ધીસ સેશન આઈ બિલીવ ઇન એવરીથિંગ દેટ યુ બિલીવ ઇન, મિસ્ટર કુમાર. આઈ શુડ બી યોર ગાઈડ. દેવાનંદ. નહીં નહીં, લેટ મી જસ્ટ ગીવ યુ સમ અધર રેફરન્સ. માની લો કે તમે ગાડી લઈને બહાર નીકળ્યા છો, તમારે તમારી મંઝિલ સુધી પહોંચવું છે, એન્ડ આઈ વિલ બી યોર ડ્રાઈવર. ઓ સારથી કૃષ્ણ છો. તમે અર્જુન છો? હા બિલકુલ. વૈસે ભી ડોક, અગર હમ સફર આપ જૈસા હો તો મઝા મંઝિલ મેં નહીં, સફર મેં હૈ. શરૂ કરીએ સફર. શું છે તમારી મંઝિલ? આપણી મંઝિલ તો ફિક્સ જ છે, માછલીની આંખ. અને હવે તો કૃષ્ણ પણ મળી ગયા છે એટલે વિંદાઈને જ રહેશે. અવશ્ય. પણ એ પહેલાં તમારે મને એ તો કહેવું પડશે ને કે તમારો પ્રોબ્લેમ શું છે. હા હા ડોક્ટર, મારો પ્રોબ્લેમ એમ છે કે મને ભૂખ નથી લાગતી. એટલે સામે ખાવાનું પડ્યું હોય ને તો પણ મને એમ ના થાય કે એને ખાવું. હું મનગમતું ખાવાનું પડ્યું તો મને થાય ખાવું નથી, મને ભૂખ નથી લાગતી. સો ભૂખ નથી લાગતી, ધેટ્સ ધ પ્રોબ્લેમ. ના લાગે છે એમ પાછી. લાગે તો બહુ લાગે, એટલે એટલું બધું ખાવું કોકવાર કે પેટ ભરાઈ ગયું હોય ને તો પણ હું ખાખા કરું. એ પ્રોબ્લેમ છે. બહુ ભૂખ લાગે છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ના પ્રોબ્લેમ એ છે કે મને
ઊંઘ નથી આવતી પાછી. ઊંઘું જ નહીં હું. એટલે પડદા બંધ કરી દઉં, આંખ મીચી લઉં, ચાદર ઓઢી લઉં, પણ ઊંઘ આવે જ નહીં મને. હવે ઊંઘ નથી આવતી તો સપના પણ નહીં આવતા હોય. ના, સપના આવી જાય પાછા. જો કુકર ઊંડું ઊંઘી ગયું ને 15-20 કલાક એવું, તો સપના આવે ને એવા આવે કે યાદ રહી જાય છપાઈ આમ. સો એટલે તમને ભૂખ બહુ લાગે છે કે ભૂખ બહુ નથી લાગતી? તમને ઊંઘ બહુ આવે છે પણ ઊંઘ બહુ નથી આવતી? તમને ખરાબ સપના આવે છે, એકવાર સૂઈ જાઓ તો પછી ઉઠી નથી શકતા, ખાવાનું સામે હોય? પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમે એક સાથે આટલા બધા પ્રશ્નો પૂછો છો ને, મને કઈ થાય છે, મને કન્ફ્યુઝન થાય છે. મને તમને એક નહીં બે પ્રશ્નો પૂછી શકું? ડોક, મને એમ કહો કે પરફેક્શન જેવું કંઈ એક્ઝિસ્ટ કરે છે? હા. કેવી રીતે મળે પરફેક્શન? ડિટેલ્સથી, નાનામાં નાની ડિટેલ્સ. તમે કોઈ પણ વસ્તુની જુઓ, નાનામાં નાનું પ્લાનિંગ કરો, તમારા ધ્યેય સુધી પહોંચવા માટે એક ક્ષણ માટે પણ તમારો ફોકસ જાય નહીં તો પરફેક્શન મળી શકે. અર્જુનના મત્સ્ય વેદની જેમ. તો તમે ક્યારેક મેળવ્યું છે પરફેક્શન? બે સવાલ થઈ ગયા. તો સો નાઉ ઇટ્સ માય ટર્ન. આ બેની જ વાત હતી કા આપણે? ઠીક, પૂછો સારથી, પૂછો. સો ટેલ મી, આજ પહેલા ક્યારે તમે કોઈ સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ લીધી છે? ના, ક્યારે નહીં, જરૂર નથી પડી. આ તો થોડી સ્પેશિયલ કન્ડિશન છે એટલે અત્યારે. શું છે તમારી આ સ્પેશિયલ કન્ડિશન? આમાં એવું છે ને, ડોક, મને છે ને બધી ખબર છે. એટલે પ્રોબ્લેમ શું છે એ પણ ખબર છે, અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એ પણ ખબર છે, બધું જ ખબર છે. તો તમે મારી પાસેથી શું એક્સપેક્ટ કરો છો? સત્ય. આઈ એક્સપેક્ટ યુ ટુ ટેલ મી ધ ટ્રુથ, ડોક. સત્ય. સત્ય બધાનું અલગ અલગ હોય છે. લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ટ્રુથ. એક હોય છે સત્ય, કે જે તમારું અલગ હોય, મારું અલગ હોય, સૌનું અલગ અલગ હોઈ શકે, અને એક હોય છે અલ્ટિમેટ ટ્રુથ, પરમ સત્ય, કે જે માત્ર એક જ હોય છે. હા તો બોલો બોલો, એ તો જોઈએ છે આપણે, પરમ સત્ય, ધ અલ્ટિમેટ ટ્રુથ. હા તો તમને શું લાગે છે? હું પામી શકીશ પરમ સત્ય? એ તો ડિપેન્ડ કરે છે ને કે તમે મને તમારું સત્ય કહો છો કે નહીં. એક્સાઇટેડ છું, હું નર્વસ છું, થોડો વ્યાકુળ છું, હું લોસ્ટ છું ડોક. તમે શેમાં? પરફેક્શનમાં? યસ, હું લોસ્ટ છું પરફેક્શનમાં. મને મને બધું પરફેક્ટ જોઈએ છે. અસ્ત વ્યસ્ત હોય, વેર વિખર હોય, ના ચાલે, મને આ પેપર છે મારા, બધું એકદમ પરફેક્ટ જોઈએ મને. સમજો, એટલે પરફેક્શન નું ઓસીડી છે. ના, તો પરફેક્ટ નથી કરી શકતા એની નિરાશા છે. ડોક, તો શું કરવું છે પરફેક્ટ?
મારે મતભેદ ડોક મારે છે ને એક પરફેક્ટ મર્ડર કરવું છે. Why a murder? Why, Nainok? How? Nay. Actually, how, Pane? Who? Yes. That is the correct question. Konu murder karu chhe?